તેઓ જિલ્લા ખેતીવાડી અધિકારી કચેરી જિલ્લા પંચાયત મહેસાણા ખાતે ખેતી અધિકારી તરીકે ફરજ બજાવે છે તો ચાલો સાહેબને મળીએ અને તેમની પાસેથી માહિતી તથા માર્ગદર્શન પ્રાપ્ત કરીએ નમસ્કાર ડૉક્ટર સાહેબ નમસ્કાર સૌપ્રથમ તો અમારા કાર્યક્રમમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે હવે સાહેબ આપણે જેમ વાત કરી કે ભાઈ ગુજરાત રાજ્યનો પણ આ એક અગત્યનો પાક છે દિવેલા તો દિવેલાની જો અગત્યતાની વાત કરવી હોય તો એના વિશે મારા જે ખેડૂત મિત્રો છે એમને માર્ગદર્શન આપશો જે ચોક્કસ બેન દિવેલા એ ગુજરાત રાજ્યનો અગત્યનો અખાદ્યતિ બે ભાગ છે દિવેલાનો ઉપયોગ એ માત્ર દવાઓ પૂરતો જ સીમિત નહીં પરંતુ તેનો ઉપયોગ એ રંગ રસાયણના ઉદ્યોગો ઊંજણ તેલ તરીકે પ્લાસ્ટિક કોસ્મેટિક તેમજ તેના વધેલા થડનો ઉપયોગ છાપવા અને પૂઠા બનાવવા માટે પણ થાય છે દિવેલા એ એના અંદર રહેલા રિસિનોલિક એસિડ ના કન્ટેન્ટના કારણે બેસ્ટ લુબ્રિકેન્ટ તરીકે કામ કરે છે તેમજ તેનો ઉપયોગ એ વાહન વ્યવહાર અને એરોપ્લેનના પેરપાર્ટના અંદર લુબ્રિકેન્ટ તરીકે થાય છે તેમજ તેના અંદર રહેલા રિસિન નામના ઝેરી તત્વના કારણે તેનો ઉપયોગ એ પશુહાર તરીકે કરી શકાતો નથી પરંતુ તેના અંદર રહેલા પાંચ ટકા નાઇટ્રોજનના પ્રમાણના કારણે તેનો ઉપયોગ એ બહોળા પ્રમાણના અંદર સેન્દ્રિય ખાતર તરીકે કરી શકાય છે દિવેલા પાક એ ગુજરાતનો અગત્યનો પાક છે તેનું ગુજરાતના અંદર વાવેતર છ પોઈન્ટ પાંચ લાખ હેક્ટરના અંદર થાય છે અને જેનું ઉત્પાદન એ ચૌદ લાખ મેટ ટન જેટલું નોંધાયેલ છે અને જે દેશના એંશી ટકા જેટલું ઉત્પાદન છે આ ઉપરાંત દિવેલા એ આર્થિક રીતે ઓછા ખર્ચે વધુ ઉપજ આપતો પાક તેમજ ઓછી રોગ અને જીવાતની સમસ્યાના કારણે ગુજરાતના અંદર બહુ જ પ્રચલિત થયો છે દિવેલાનો પાક એ અને તેની પ્રોડક્ટ એ છ હજાર કરોડ જેટલું વિદેશી ઊંડિયામણ પણ મેળવી લાવે છે તેમજ વર્ષ ઓગણીસો પાસઠ છાસઠની સરખામણીમાં અત્યારે કૃષિ યુનિવર્સિટીની ભલામણ અને સંકટ જાતોના વાવેતરના કારણે સાત ગણું વધુ ઉત્પાદન મેળવીએ છીએ બરાબર છે એટલે આપણે કહી શકીએ કે દિવેલાનો પાક એ ખૂબ જ અગત્યનો પાક છે દેશ માટે તેમજ રાજ્ય માટે હવે જેમ સાહેબ આપણો આજનો વિષય છે કે ભાઈ દિવેલાના પાકનું ઉત્પાદન વધારવાના ચાવીરૂપ મુદ્દાઓ તો હવે જે ખેડૂત મિત્રો છે જે આપણા ખેડૂત ભાઈઓ છે તો એ દિવેલાનો પાક લેવા માંગતા હોય તો એવા કયા કયા ચાવીરૂપ મુદ્દાઓ છે જે એમને ધ્યાનમાં રાખવા જોઈએ હા દિવેલાનો પાક છે એ પિયત અને બિનપિયત પરિસ્થિતિના અંદર લેવામાં આવે છે દિવેલાના પાકના અંદર સૌ પ્રથમ બીજની પસંદગી ત્યારબાદ બીજની માવજત તેમજ વાવણીનો સમય વાવણી અંતર તેમજ પોષક તત્વોનું વ્યવસ્થાપન નિંદણ નિયંત્રણ પિયત વ્યવસ્થાપન રોગ અને જીવાતનું યોગ્ય નિયંત્રણ તેમજ કાપણીનો સમય જો યોગ્ય રીતે જાળવવામાં આવે તો દિવેલાના અંદર આપણે વધારે આર્થિક વળતર મેળવી શકીએ તેમ છે અને ખેડૂતો વધુ ઉત્પાદન મેળવી અને વધુ વળતર મેળવી શકે તેમ છે હવે સાહેબ દિવેલાના પાકને જો જમીન વિશે વાત કરવામાં આવે તો આ જે પાક છે એને કયા પ્રકારની જમીન તથા કયા પ્રકારની આબોહવા છે એ માફક આવે છે એના વિશે માર્ગદર્શન આપશો ચોક્કસ બેન દિવેલાનો પાક એ સામાન્ય રીતે મોટાભાગની જમીનોના અંદર અનુકૂળ આવતો હોય છે પરંતુ સામાન્ય રીતે વધુ ફળદ્રુપ જમીન સારા નિતારવાળી તેમજ મધ્યમ કાળીથી ગોરાડું જમીન એ દિવેલા પાકને વધુ માફક આવે છે પરંતુ જે જમીનના અંદર પાણી ભરાઈ રહેતું હોય અને ક્ષારાળું જમીન હોય તે જમીન એ દિવેલાના પાકને માફક આવતી નથી સામાન્ય રીતે ભેજ અને બિનપિયત પરિસ્થિતિના અંદર પણ આ પાક વધુ સારી રીતે સક્ષમતા ધરાવે છે અને પરંતુ જો તેને પિયત પરિસ્થિતિના અંદર લેવામાં આવે તો બે ગણું ઉત્પાદન વધારે આપે છે તેમજ આ પાક એ હિમ તેમજ ઠંડીના સામે વધુ સેન્સિટિવ છે સાહેબ આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે પણ ખેડૂત મિત્રોને કોઈ પણ પાકનું સારું ઉત્પાદન મેળવવું હોય તો બીજની પસંદગી જે છે એ ખૂબ જ અગત્યનો અને મહત્વનો વિષય છે તો જ્યારે ખેડૂત મિત્રો દિવેલાનું પાકની વાવણી કરવા માંગતા હોય તો એ વખતે કેવા પ્રકારના બીજની પસંદગી કરવી જોઈએ સૌ પ્રથમ તો ગુજરાતી કહેવતની વાત કરું બેન તો જેમ કે બાપ જેવા બેટા અને વડ જેવા ટેટા એટલે કે જો બીજ જ સક્ષમ હશે તો ઉપજ વધારે જ મળવાની છે એટલા માટે જો ખેડૂત મિત્રો યોગ્ય બીજની પસંદગી કરશે તો તેઓ ચોક્કસથી જ વધારે ઉત્પાદન મેળવી શકશે બિનપિયત પરિસ્થિતિના અંદર જો ઉત્પાદન મેળવવું હોય તો ગુજરાતના અંદર વવાતી સંકટ જાતો જેવી કે ગુજરાત કેસ્ટર હાઇબ્રિડ બે છ અને આઠ જેવી જાતોનું વાવેતર કરવું જોઈએ આ જાતો એ સુકારાના રોગ સામે વધુ પ્રતિકારક અને બિનપિયત પરિસ્થિતિના અંદર વધુ ઉત્પાદન આપે છે તેમજ જો પિયત પરિસ્થિતિની વાત કરવા જાઓ તો ગુજરાતના અંદર વવાતી શંકા જાતો જેવી કે ગુજરાત કેસ્ટર હાઇબ્રિડ સાત આઠ નવ અને દસ નંબરની જાતો વાવેતર કરવામાં આવે તો ખેડૂતો વધુ ઉત્પાદન મેળવી શકે છે આ જાતો એ સુકારા તેમજ કૃમિના રોગ સામે વધુ પ્રતિકારક છે તેમજ આ પાકોના બીજના અંદર તેલની ટકાવારી પચાસ ટકા પણ વધુ હોય ખેડૂત એ અંતિમ સ્થિતિએ વધુ ભાવ મેળવી શકે છે અને વધુ આર્થિક ઉપજ મેળવી શકે છે ખરેખર સાહેબ ખૂબ જ અગત્યની માહિતી અમારા દર્શક મિત્રોને પૂરી પાડી દર્શક મિત્રો કૃષિ દર્શન કાર્યક્રમમાં માહિતી અને માર્ગદર્શન દ્વારા આમ જ ચાલુ રહેશે પરંતુ અહીંયા સમય થઈ ગયો છે નાનકડા વિરામનો લઈ લઈએ એક વિરામ વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન કાર્યક્રમમાં અને મિત્રો આજના કાર્યક્રમનો આપણો વિષય છે દિવેલાના પાકનું ઉત્પાદન વધારવાના ચાવીરૂપ મુદ્દાઓ તો જેમ સાહેબે આપણને જણાવ્યું કે એક તો દિવેલીયા અગત્યનો રોકડિયો પાક છે આપણે ત્યાંનું અને ખાસ કરીને એને કેવા પ્રકારની જમીન અને કેવા પ્રકારની આબોહવા માફક આવે છે આ સાથે સાથે સાહેબે આપણને માહિતી આપી કે ભાઈ દિવેલાના પાકમાં કેવા પ્રકારના બીજ પસંદ કરવા જોઈએ જેથી કરીને ખેડૂત મિત્રોને વધુ ઉત્પાદન મળે હવે સાહેબ બીજું આપણે બીજની જ જ્યારે વાત કરી રહ્યા છે તો આપણે શું જાણીએ છીએ કે જ્યારે પણ દરેક પાક લેતા હોઈએ તો બીજને એક ખાસ પ્રકારની માવજત આપવાની જરૂર હોય છે તો શું દિવેલાના પાકના જે બીજ છે તો એને કોઈ ખાસ પ્રકારની માવજતની જરૂર રહે છે ખરી હા બેન ચોક્કસથી જરૂર રહે છે કારણ કે બીજ માવજત એક પાયાનો પ્રક્રિયા કહીએ તો પણ ચાલે એમ દિવેલાના પાકના અંદર જમીનજન્ય રોગો જેવા કે સુકારો અને મૂળખાય એ સૌથી વધારે પ્રાધાન્ય ધરાવતા રોગો છે જો આ રોગો નહીં સમસ્યાનું નિવારણ કરવામાં ના આવે તો ખેતરના અંદર સંપૂર્ણ છોડો સુકાઈ જાય છે અને ખાલા પડે છે જેના કારણે ખેડૂતને બહુ જ આર્થિક નુકસાન વેઠવું પડે છે એટલે આ રોગોના નિયંત્રણ માટે બીજની વાવણી પહેલાં પ્રતિ કિલો બીજે ત્રણ ગ્રામ કેપ્ટન અથવા થાઈરમ જેવી ફૂગનાશક દવા અથવા તો કાર્બેન અથવા બાવિસ્ટિન જેવી દવાઓનો એક ગ્રામ પ્રતિ કિલો ના ડોઝ પ્રમાણે બીજને માવજત આપી અને જો વાવણી કરવામાં આવે તો એ વધુ વિતાવશે આ ઉપરાંત ગુજરાતના અંદર જો સંકરજાતોનું જે વાવેતર કરવામાં આવે છે તેમાં પ્રમાણિત બીજ વિતરણ મીન્સ કે પ્રમાણિત બીજોનો જો ઉપયોગ કરવામાં આવે તો ખેડૂત એ વધુ વળતર મેળવી શકે છે બરાબર હવે સાહેબ આપણે અગાઉ જણાવ્યું કે દિવેલાના પાકને કયા પ્રકારની જમીન અનુકૂળ આવે છે ખાસ કરીને તો જો આપણે વાવણીની વાત કરી રહ્યા છે અત્યારે તો દિવેલાના પાકમાં જો વાવણીનો જે સમય છે એમાં જો ફેરફાર થાય તો શું ઉત્પાદનમાં કે પાકને કઈ અસર થાય છે ખરી હા બેન ચોક્કસથી અસર થાય છે કારણ કે દિવેલાનો પાક એ પિયત અને બિનપિયત બંને પરિસ્થિતિમાં લેવામાં આવે છે સૌ પ્રથમ બિનપિયત પરિસ્થિતિની વાત કરું તો વાવણીનો સમય એ સામાન્ય રીતે બિનપિયત પરિસ્થિતિના અંદર જુલાઈ મહિનાના બીજા પખવાડિયામાં કરવામાં આવે છે જો આ પાકની વાવણી જો લેટ કરવામાં આવે છે તો આ બિનપિયત પરિસ્થિતિના અંદર પાક એ સંપૂર્ણ વરસાદ આધારિત પરિસ્થિતિમાં હોય છે એના કારણે જ્યારે ડોડવા પાકવાનો સમય આવે છે તે સમયે પિયત મળતી નથી જેના કારણે ડોડવા એ ચીમડાઈ જાય છે અને અંતમાં ઉત્પાદન ઓછું મળે છે તેના કારણે આપણને આર્થિક નુકસાન પડે છે અને જો પિયત પરિસ્થિતિની વાત કરું તો સામાન્ય રીતે વાવણીનો સમય એ ઓગસ્ટ મહિનાના બીજા પખવાડિયામાં હોય છે અને જો પિયત પરિસ્થિતિના અંદર જો વાવણીનો સમય એ યોગ્ય રીતે જાળવવામાં આવે તો દિવેલાના પાકની મુખ્ય જીવાતો એટલે કે ગોઢિયા ઈયળ અને ડોડવા કોરી ખાનાર ઈયરના સામે આપણે સંપૂર્ણ રક્ષણ મેળવી શકીએ છીએ એટલે કે જો આ રીતે પિયત પરિસ્થિતિના અંદર જીવાતોનું નિયંત્રણ અને બિનપિયત પરિસ્થિતિના અંદર ઉત્પાદન આ બંને વસ્તુ જો એક વાવણીનો સમય જાળવી રાખવામાં આવે તો આપણે ચોક્કસથી આ વસ્તુને જાળવી શકીએ છીએ હવે સાહેબ વાવણીના સમય વિશે તો તમે ખૂબ જ સારી અને ઉપયોગી એવી માહિતી પૂરી પાડી અમારા જે ખેડૂત મિત્રો છે એમને હવે વાવણી સમય ઉપરાંત વાવણીનું અંતર જે છે એ પણ દરેક પાક વખતે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે તો દિવેલાના પાકમાં જો યોગ્ય પ્રમાણમાં વાવળી અંતર ના જણવાય તો ખેડૂત મિત્રોને શું નુકસાન થઈ શકે એના વિશે માર્ગદર્શન આપશો જે ચોક્કસ બહેન દિવેલાના પાકના અંદર સામાન્ય રીતે બિનપિયત પરિસ્થિતિના અંદર નેવું સેન્ટીમીટર બાય સાહીઠ સેન્ટીમીટરના અંતરે વાવણી કરવાની ભલામણ છે એટલે કે બે હારની વચ્ચે નેવું સેન્ટીમીટર અને છોડથી છોડના અંતર વચ્ચે સાહીઠ સેન્ટીમીટરનું અંતર જાળવી રાખવાની ભલામણ છે અને પિયત પરિસ્થિતિના અંદર સામાન્ય રીતે એકસો વીસ સેન્ટીમીટર બાય પંચોતેર સેન્ટીમીટરના અંતરે વાવણી કરવાની ભલામણ છે જ્યારે ગુજરાતના અંદર તાજેતરમાં વાવાતી સંકળ જાતો એટલે કે ગુજરાત કેસ્ટર હાઇબ્રિડ સાત આઠ નવ દસ જેવી વેરાયટીઓ એ વધારે વૃદ્ધિ અને વિકાસ પામતી હોય આ જાતો માટે વધુ વાવેતર અંતરે ભલામણ છે એટલા માટે આ જાતોનું વાવેતર એકસો પચાસ સેન્ટીમીટર બા એકસો વીસ સેન્ટીમીટરે વાવવાની ભલામણ છે આ જાતોનું જો યોગ્ય અંતરે વાવણી ન કરવામાં આવે તો છોડથી છોડની વચ્ચે હરીફાઈ થાય છે અને જેના કારણે હવા પાણી પ્રકાશ વચ્ચેની હરીફાઈના કારણે દરેક છોડનો યોગ્ય વિકાસ થઈ શકતો નથી અને અંતે ઉત્પાદન ઓછું મળે છે આ ઉપરાંત બીજી એક ભલામણ છે કે જ્યારે દિવેલાની વાવણી કરવામાં આવે તેના દસથી બાર દિવસ બાદ તેના ખાલા છે એને પૂરી દેવા જોઈએ અને દરેક ખાલા દીઠ એક છોડ જળવાઈ જાય તેની આપણે કાળજી લેવી જોઈએ બરાબર હવે સાહેબ આપણે સૌ જાણીએ છીએ કે દરેક પાકમાં ખાતર વ્યવસ્થાપન જે છે એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે જ્યારે પણ પાકને યોગ્ય સમય અને યોગ્ય પ્રમાણમાં ખાતર જો ના આપવામાં આવે તો ખેડૂત મિત્રોને ઉત્પાદનમાં અસર પડતી હોય છે તો દિવેલાના પાકમાં જો ખાતર વ્યવસ્થાપન જાળવવું હોય તો એના માટે તમે શું માર્ગદર્શન આપશો જી ચોક્કસ બેન સામાન્ય રીતે દિવેલાનો પાક છે એ એકસો એસીથી બસો દિવસ સુધી લાંબા ગાળાનો પાક છે એટલે જમીનની ફળદ્રુપતા જાળવી રાખવી એ બહુ જ અગત્યની છે સામાન્ય રીતે દિવેલાની જમીન તૈયારી કરીએ છીએ ત્યારે દસ ટન છાણિયો ખાતા અથવા તો એક ટન દિવેલીનો ખોળ એ જમીનના અંદર જમીન તૈયાર કરતી વખતે જમીનના અંદર નાખવાની ભલામણ છે પરંતુ જો તે ના કરી શકતા હોય તો જૂન મહિનાની શરૂઆતના અંદર આપણે લીલો પડવાશ એટલે કે શણ અને ગુવાર જેવા કઠોળ વર્ગના પાકો અને આપણે પિસ્તાલીસથી પચાસ દિવસ સુધી ઢીંચણ જેટલા ગ્રોથ કરાવી અને જો એને જમીનના અંદર દાટી દઈએ તો પણ બહુ જ સારું સેન્દ્રીય ખાતરનું કામ કરે છે આ ઉપરાંત આપણે રાસાયણિક ખાતરની વાત કરું તો સામાન્ય રીતે દિવેલાના પાક માટે એકસો વીસ કિલો નાઇટ્રોજન પચીસ કિલો ફોસ્ફરસની આપવાની ભલામણ છે જે પૈકી ચાલીસ કિલો નાઇટ્રોજન અને પચીસ કિલો ફોસ્ફરસ એ પાયાના ડોઝ તરીકે એટલે કે વાવણી સમયે આપવાનું ભલામણ છે અને બાકી રહેલો એસી કિલો નાઇટ્રોજન એ બે સમાન ભાગમાં એટલે ચાલીસ કિલો પ્રતિ હેક્ટરના દરે ચાલીસથી પચાસ દિવસે અને સિત્તેરથી એસી દિવસે આપવાની ભલામણ છે અને અત્યારે ગુજરાતના અંદર સંકર જાતોનું વાવેતર સૌથી વધારે વધ્યું છે આ પાકો એ વધારે વૃદ્ધિ અને વિકાસ પામતી હોય વધારે પોષક તત્વોની જરૂરિયાત રહે છે આ સંકર જાતો માટે રાસાયણિક ખાતરોને વધારે જરૂરિયાત રહે છે એટલા માટે આ જાતો માટે એકસો કિલો નાઇટ્રોજન ચાલીસ કિલો ફોસ્ફરસ અને પચીસ કિલો સલ્ફરની ભલામણ છે સલ્ફર એક અતિ અગત્યનું માઇક્રોન્યુટ્રિયન્ટ છે કે જેના કારણે તેલની ઉત્પાદન અને તેલના પ્રમાણના અંદર વધારો થાય છે એટલા માટે સલ્ફરની ભલામણ છે એટલે આ એકસો એસી કિલો નાઇટ્રોજન પૈકી પિસ્તાલીસ કિલો નાઇટ્રોજન ચાલીસ કિલો ફોસ્ફરસ અને વીસ કિલો સલ્ફર એ જમીનના અંદર પાયાના ડોઝ તરીકે એટલે કે જમીન તૈયારી કરતી વખતે વાવણી સમયે જ આપી દેવાની જરૂરિયાત હોય છે અને બાકી રહેલો એકસો પાંત્રીસ કિલો નાઇટ્રોજનનો ડોઝ એ ત્રણ સમાન હપ્તામાં એટલે કે પિસ્તાલીસ કિલો નાઇટ્રોજનના ત્રણ સમાન હપ્તાના અંદર ચાલીસથી પચાસ દિવસે સિત્તેરથી એસી દિવસે અને એસીથી એકસો દસ દિવસે આપવાની ભલામણ છે માત્ર રાસાયણિક ખાતરોને જ આગળ ન વધતાં આપણે જો સંકલિત પોષણ વ્યવસ્થા પણ તરફ આગળ વધીએ તો આપણે જમીનની સ્વાસ્થ્ય અને વધારે સારી રીતે જાળવી શકીએ છીએ ટૂંકમાં જે આપણે નાઇટ્રોજનનો ડોઝ આપીએ છીએ એના અંદર પંચોતેર ટકા નાઇટ્રોજન છે એ રાસાયણિક ખાતર દ્વારા અને બાકી રહેલો પચીસ કિલો નાઇટ્રોજનનો જે સ્ત્રોત છે એ આપણે છાણિયું ખાતર અથવા દિવેલીનો ખોળ અથવા લીલા પડવાશ દ્વારા આપીએ તો ખેડૂતને વધુ સારી રીતે જમીનની જાળવણીની સાથે આપણે વધુ ઉત્પાદન મેળવી શકીએ સાથે સાથે જો જમીનની ચકાસણી કરાવીએ અને એના અંદર જો સલ્ફર તત્વની ઉણપ દર્શાય તો વીસ કિલો સલ્ફર પ્રતિ હેક્ટરે આપવાની ભલામણ છે આ માટે આપણે એકસો પચીસ કિલો જીપ્સમ પ્રતિ હેક્ટરે આપવાની ભલામણ છે અને જો આયરન અને જીંક જેવા સૂક્ષ્મ તત્વોની ઉણપ દર્શાય તો આયરન માટે ફેરસ સલ્ફેટ પંદર કિલો પ્રતિ હેક્ટર અને ઝિંક એ આઠ કિલો પ્રતિ હેક્ટરે આપવાની ભલામણ છે ખરેખર સાહેબ ખાતર વ્યવસ્થાપન અંગે ખૂબ જ અગત્યની માહિતી આપે પૂરી પાડ્યા મારા દર્શક મિત્રોને દર્શક મિત્રો કૃષિ દર્શન કાર્યક્રમમાં હજી પણ દિવેલાના પાક વિશેના ચાવીરૂપ મુદ્દાઓ વિશે હજી પણ માહિતી મેળવશો પરંતુ અત્યારે સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો તો લઈએ એક વિરામ વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન કાર્યક્રમમાં અને મિત્રો આજના કાર્યક્રમમાં આપણે વાત કરી રહ્યા છીએ દિવેલાના પાકનું ઉત્પાદન વધારવાના ચાવીરૂપ મુદ્દા વિશે વિરામ પહેલાં આપણને સાહેબે માહિતી પૂરી પાડી કે ભાઈ દિવેલાના પાકમાં ખાતર વ્યવસ્થાપન જે છે એ કેવી રીતે કરાય હવે સાહેબ દરેક પાક જે છે તો એને નિંદામણ ખૂબ જ નડતું હોય છે તો જો દિવેલાના પાક જ્યારે લેતું હોય ખેડૂત મિત્રોને એ વખતે ચોક્કસ બેન દિવેલાના પાકના અંદર સામાન્ય રીતે પિસ્તાલીસ દિવસ સુધી નીંદાણમુક્ત રાખવા માટેની ભલામણ છે અને જો પાકને નિંદામણ મુક્ત કરવામાં ના આવે તો સામાન્ય રીતે ત્રીસથી બત્રીસ ટકા જેટલું ઉત્પાદનના અંદર નુકસાન પડે છે એટલા માટે દિવેલાના પાકને આપણે નિંદામણ મુક્ત રાખવું એ અતિ આવશ્યક છે આ માટે આપણે શરૂઆતના પિસ્તાલીસ દિવસના અંદર બે અંતરખેડ અને એકથી બે હાથ નિંદામણ કરવાની ભલામણ છે સામાન્ય રીતે શરૂઆતના સમયના અંદર પાક એવી વૃદ્ધિ અવસ્થામાં હોય છે પરંતુ તે નિંદામણના સામે નબળો પડે છે અને આ નિંદામણ એ હવા પાણી પોષક તત્વો માટે છોડની સાથે હરીફાઈ કરે છે અને છોડના આ રીતે પોષક તત્વો અને હવા પાણીના પ્રકાશને મળવા દેતો નથી એટલા માટે છોડ નબળો પડી જાય છે અને એની વૃદ્ધિ અટકી જાય છે એટલે નિંદામણ નિયંત્રણ એ એ સમયે એક અગત્યનો ભાગ ભજવે છે જો આપણે મજૂરની અછત હોય અને નિંદામણ નિયંત્રણ કરી શકતા ના હોય તો તેવી પરિસ્થિતિના અંદર પોઈન્ટ નવ કિલો પ્રતિ હેક્ટરે પેન્ડિમિથાલિન રાસાયણિક દવા છે એનો પણ આપણે પ્રી ઇમરજન્સ એટલે કે વાવણી બાદ અને છોડ અને નિંદામણના ઉગાવવા પહેલાં આપણે ખેતરના અંદર છંટકાવ કરી શકીએ છીએ જી બરાબર હવે સાહેબ કોઈ પણ પાક જે છે તો ખેડૂત મિત્રોએ જો સારું ઉત્પાદન મેળવવું હોય તો સૌ પ્રથમ આપે જણાવ્યું કે જમીન છે આબોહવા છે આ ઉપરાંત બીજની પસંદગી છે ખાતર વ્યવસ્થાપન છે વાવણી સમય તથા વાવણી અંતર આ સિવાય બીજો એક અગત્યનો મુદ્દો આવે છે પિયત તો દિવેલાના પાકમાં પિયત જે છે એ કેવી રીતે આપવું જોઈએ એને જો યોગ્ય પિયત ના મળે તો શું નુકસાન થઈ શકે ખેડૂત મિત્રોને એના વિશે એક વિષય નિષ્ણાંત તરીકે તમારું માર્ગદર્શન આપશો જે ચોક્કસ બેન દિવેલાના પાકના અંદર પિયત એક અતિ મહત્ત્વની વસ્તુ છે સામાન્ય રીતે પિયત પાક છે એ તો વરસાદ આધારિત જ હોય છે પરંતુ પિયત પરિસ્થિતિના અંદર પિયત કરવાની વાત કરીએ તો સામાન્ય રીતે થી આઠ પિયત આપવાની ભલામણ છે દિવેલા પાકના અંદર પિયત એ અતિ મહત્ત્વનું એટલા માટે છે કે જ્યારે તાપમાન વધે છે ત્યારે દિવેલાના અંદર રહેલા માદા ફૂલો છે એ ટૂંકમાં પુરુષ ફૂલો એટલે કે ફૂલોના અંદર ફેરબદલી થાય છે એટલા એ સમયે જો પિયત ના આપવામાં આવે તો વધુમાં વધુ નર ફૂલો છે એનું ઉત્પાદન વધી જાય છે અને જેના કારણે આર્થિક નુકસાન વેઠવું પડે છે એટલા માટે પિયત એક અગત્યનું બાબત છે સામાન્ય રીતે વરસાદ બંધ થઈ દિવેલાના પાકના અંદર પ્રથમ ચાર પિયત છે એ પંદરથી વીસ દિવસના ગાળે અને બાકીના પિયત છે એ વીસથી પચીસ દિવસે આપવાની ભલામણ છે પરંતુ જો બિનપિયત વિસ્તારો અથવા તો પાણીની અછત હોય તે વિસ્તારોના અંદર આપણે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ છીએ આના અંદર ચોવીસ ટકા જેટલા પાણીનો બચાવ થાય છે અને છત્રીસ ટકા જેટલું ઉત્પાદન પણ વધારે મળે છે બરાબર હવે સાહેબ દિવેલાના પાકની આપણે વાત કરી રહ્યા છીએ તો ખાસ કરીને દિવેલાના પાકને જો રોગમુક્ત રાખવો હોય જેથી કરીને ખેડૂત મિત્રોને વધુ ઉત્પાદન મેળવી શકે સારું ગુણવત્તાવાળું ઉત્પાદન મેળવી શકે તો એના માટે સૌ પ્રથમ તેમને જાણવું પડે કે દિવેલાના પાકને કયા કયા રોગ લાગુ પડે છે અને જો રોગ લાગુ પડતા હોય તો એનાથી બચવા માટે ખેડૂત મિત્રો કયા કયા ઉપાય કરી શકે સામાન્ય રીતે દિવેલાના અંદર જોવા જઈએ તો જમીનજન્ય રોગો જેવા કે મૂળખાઈ અને સુકારાનો રોગ એ સૌથી વધારે પ્રભાવિત કરે છે આ રોગોનું નિયંત્રણ કરવું અતિ આવશ્યક છે કારણ કે જો આ રોગોનું નિયંત્રણ કરવામાં ના આવે તો છોડ એ સંપૂર્ણ સુકાઈ જાય છે અને ખેતરના અંદર ખાલા પડી જાય છે અને જેના કારણે સંપૂર્ણ આર્થિક નુકસાન વેઠવું પડે છે આ રોગોના નિયંત્રણ માટે સૌ પ્રથમ તો પ્રતિકારક જાતો જેવા કે ગુજરાત સંકર દેવેલા સાત આઠ નવ અને દસ જેવી પ્રતિકારક જાતોનું વાવેતર કરવું જોઈએ આ ઉપરાંત પાકની વાવણી કરતાં પહેલાં કેપ્ટન અને થાઈરમ ત્રણ ગ્રામ પ્રતિ કિલો બીજ અથવા તો કાર્બેન ડેન્જિમ જેવી દવાઓ એક ગ્રામ પ્રતિ એક કિલો બીજ પ્રમાણે બીજ માવજત કરી અને બીજનું વાવેતર કરવું જોઈએ આ ઉપરાંત પાકની ફેરબદલી એ પણ અતિ મહત્વનું છે દર બે ત્રણ વર્ષે દિવેલાના પાકનું ફેરબદલી કરવી જોઈએ આ ઉપરાંત આ રોગથી જે છોડો પ્રભાવિત થયેલા છે એ છોડને જળમુખથી આપણે ના ઉખાડી અને ખેતરની બહાર નાખી અને તેનો બાળી અને નાશ કરવો જોઈએ આ ઉપરાંત જમીનના અંદર વધુને વધુ સેન્દ્રીય ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ તેમજ જૈવિક નિયંત્રકો જેવા કે ટાઈકોડરમાં વિરીડી અને ટાઇકોડરમાં હરજી નિયમ જેવા જૈવિક નિયંત્રણનો ઉપયોગ ઉપયોગ કરી અને આપણે રોગનું નિયંત્રણ કરી શકીએ છીએ બરાબર હવે સાહેબ દિવેલાના પાકમાં જે બે પ્રકારની ઈયળનો ઉપદ્રવ છે એમાંની એક છે ઘોડિયા ઈયળ તથા ડોડવા કોળી ખાનાર યળ તો આ બંને ઈયળનું નિયંત્રણ કરવું હોય તો એના એ વખતે ખેડૂત મિત્રો શું પગલાં લઈ શકે સૌ પ્રથમ જોવા જઈએ તો દિવેલાની જે બે જીવાતો કીધી કે એક ઘોડિયા ઈયળ અને બીજી ડોડવા કોળી ખાનાર યળ આ બંનેનો ઉપદ્રવ એ દિવેલાના પાકના અંદર સૌથી વધારે જોવા મળતો હોય છે સૌ પ્રથમ આપણે ઘોડિયા ઇયળની વાત કરું બેન તો ઘોડિયા ઇયળ એ શરૂઆતના તબક્કે પાનોને કાપી અને ખાવાની શરૂઆત કરે છે અને જ્યારે એનો ઉપદ્રવ વધી જાય છે ત્યારે સંપૂર્ણ પાનને ખાઈ અને તેના જાળી જેવું બનાવી દે છે જેના કારણે પાકના અંદર પાન એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે અને જો પાનના અંદર પ્રકાશ સંશ્લેષણ જ સંપૂર્ણ અટકી જાય છે ડોઢવા બેસતા નથી અને ડોઢવા ના બેસે તો ખેડૂતને સૌથી વધારે આર્થિક નુકસાન વેઠવું પડે છે તે જ રીતે બીજી જીવાત છે ડોઢવા કુરી ખાનાર આ એ શરૂઆતની સ્થિતિના અંદર છોડના થડના ભાગના અંદર કોરી ખાય છે જેના કારણે છોડ એ આડા પડી જાય છે અને અંતિમ સ્થિતિના અંદર જ્યારે ડોડવા બેસે છે ત્યારે કુમળા ડોડવાની અંદર જઈ અને ડોડવાનો ઘર ખાઈ જાય છે એટલે કે આપણને બીજ ઉત્પાદન મળતું નથી જેના કારણે આ બે અતિ મહત્વની જીવાતો છે અને બંનેનું નિયંત્રણ કરવું એ બહુ જ જરૂરી છે એટલા માટે સૌ પ્રથમ જો આપણને આગળ વાત કરી એ મુજબ જો વાવણીનો સમય છે એના જો યોગ્ય રીતે જાળવવામાં આવે તો પણ આપણે આ બંને જીવાતોનું નિયંત્રણ સારી રીતે કરી શકીએ છીએ એટલે ખેડૂત મિત્રોએ પિયત પરિસ્થિતિના અંદર પંદર ઓગસ્ટ બાદ દિવેલાના પાકનું વાવેતર કરવું જોઈએ ત્યારબાદ ઉનાળાના અંદર ઊંડી ખેડ કરી અને તેના કોસેટા છે એ જમીનના અંદરથી બહાર કાઢી અને તે મરી જાય તે માટે ઊંડી ખેડ કરવી જોઈએ આ ઉપરાંત શરૂઆતની સ્થિતિના અંદર જો જીવાતનો ઉપદ્રવ એ ઓછો હોય તો હાથથી વીણી અને તેનો નાશ કરી શકાય છે આ ઉપરાંત રાસાયણિક જ્યારે વધુ પડતો ઉપદ્રવ થઈ જાય છે ત્યારે રાસાયણિક દવાઓનો ઉપયોગ કરી અને તેનું નિયંત્રણ કરવું જોઈએ આ સમયે વિનાલ ફોસ ક્લોરપાયરી ફોસ જેવી દવાઓ પંદર મિલી પ્રતિ દસ લીટરના પંપના અંદર મિલાવી અને ખેડૂતો પંદર પંદર દિવસના અંતરાલે બે છંટકાવ કરી અને આ જીવાતોનું યોગ્ય નિયંત્રણ મેળવી શકે છે જી તો સાહેબ તમે અમારા સ્ટુડિયોમાં આવ્યા અને અમારા જે ખેડૂત મિત્રો છે અમારા જે દર્શક મિત્રો છે તો એમને દિવેલાના પાકનું ઉત્પાદન અગત્યની માહિતી પૂરી પાડીએ બદલ આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ આશા રાખીએ કે તમને અમારો આજનો કાર્યક્રમ પસંદ આવ્યો છે આપને મળેલ માહિતીનો ભરપૂર ઉપયોગ કરીને આપના વ્યવસાયમાં સફળ થાવ તેવી આશા સાથે ફરી મળીએ ત્યાં સુધી રજા આપશો નમસ્કાર